જય લખમાજીરી, જય રામા બાપુ, જય જય માળી સમાજ. માળી સમાજ દ્વારા હરિદ્વાર મુકામે માં ભાગીરથીના ખોળામાં પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી છોકારામ બાપુના સાનિધ્યમાં માળી સમાજ દ્વારા ભવ્ય રામકથાનું આયોજન તારીખ 21/9/2016 થી 30/9/2016 સુધી 9 દિવસના ભવ્ય આયોજન સૌ માળી સમાજના વડીલોને સાથે લઈને કરવામાં આવ્યું. ગૌભક્ત શ્રી છોકારામ બાપુએ લગભગ 77 જેટલી કથાઓ ગૌ સેવાના લાભાર્થે કરેલ, પણ બાપુની એવી ઈચ્છા હતી કે માળી સમાજના વડીલોને સાથે લઈ માં ગંગાના ધામમાં એક રામકથાનું આયોજન થાય એવી ઈચ્છાને સહર્ષ વધાવી અને માળી સમાજ સેવા સમિતિએ સહર્ષ સ્વીકાર કરી અને લગભગ 3 મહિનાની મહામહેનત કરી હરિદ્વાર મુકામે બધી જ સુવિધા, જેવી કે રહેવા માટે રૂમની સુવિધા, જમવાની, ચા, નાસ્તો અને સાથે સાથે ભજન સત્સંગ પણ થાય એવી સુવિધા સંપૂર્ણ જયરામ આશ્રમ વન ભીમગોડા હરિદ્વાર મુકામે કરવામાં આવી. લગભગ 9 દિવસ 600 જેટલા માળી સમાજના વડીલોને સાથે લઈ 500 જેટલા વડીલો રેલવે દ્વારા અને 100 જેટલા વડીલોને બાય પ્લેન લઈ જઈ અને સમગ્ર આયોજન માળી સમાજ સેવા સમિતિએ કરેલ. એ જિંદગીનો અનેરો લાભ કે જે માં ગંગાના ધામમાં સ્નાન કરવાનો લાભ માળી સમાજને મળ્યો. તુલસીદાસજીએ સરસ વાત કરી છે કે સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્યહીન નર પાવત નાહી. એ વાત સાચી ઠરી કે જે લોકોના ભાગ્યમાં હતું એ લોકોએ જ આવો સરસ લાભ એમને મળ્યો. સાથે સાથે માળી સમાજનું ગૌરવ એવા પ્રકાશભાઈ માળીએ પણ રોજ સાંજે ભવ્ય ભજન સત્સંગ કરી અને સમાજને ઝૂમવા માટે મજબૂર કર્યો. ખરેખર માળી સમાજ માટે આ રૂડો અવસર એક ઇતિહાસ લખાઈ ગયો, કેમ કે સમાજના 600 જેટલા ભાઈઓ બહેનો એક જ મંડપમાં, એક જ આશ્રમમાં સાથે જમવાનું, સાથે ચા નાસ્તો અને સાથે સત્સંગ, સાથે સાથે ભજન સત્સંગ અને સૌએ સાથે મળી એક જ સાથે માં ગંગાના ધામમાં અને માં ગંગાજીમાં સ્નાન કરી પોતાનું જીવન ધન્ય બનાવ્યું. ખરેખર કોઈ પણ તકલીફ પડ્યા વગર લખમાજી મહારાજની, રામા બાપુની કૃપાથી આ સમગ્ર આયોજન સુંદર રીતે માળી સમાજના સાત સહકારથી ખૂબ જ સુંદર રીતે ઉજવાણું. તો આવો સૌ સાથે મળી હરિદ્વારની 9 દિવસની કથાનો આનંદ આ વિડીયો દ્વારા લઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. Oh.
Thank you.
ગંગા.